रहे तो मारी पथारी भेरवी नहीं की पथारी। ए आ दीकरा नीला ने पेटे पाटा बांधीन भणायो, ए आ નોકરીએ ચડ્યો, તે નોકરીએ ચડ્યો તે દિલામાંથી દિલીપ નામ રાખ્યું લે, એ દિલીપ નામ રાખ્યું ને એ એની આઈ રહી વાંધો નથી, પણ મહણીઓ લવ મેરેજ કરીને આવ્યો લે, એ લવ મેરેજ કરીને આવ્યો એની આઈ રહી વાંધો નથી, પણ મારા બેટાએ ખુલ્લા મોઢે લગ્ન કર્યા લે, એ આ દિલાને ચડાવવામાં એની માં કડવીનો વાક હે, એ કડવી ક્યાં મરી ગઈ? હા 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 હા, એ તમે ક્યાં હોજી ના હો, એ એવા ગચા મારું થઈ ગયા હે, એની વાત પૂછો માં, એ મારા દિલીપ ને ઓલા મોટરું વાળા થયા, મેં કીધું મારા દાંત કાઢે હે, પણ આ બા આવ્યા એના કાઢે, હાચું હાચું આવો મારા દિલીપ ને મોટરું વાળા હગા જોવા આવતા હતા ને ત્યાં તો આ જમીન ને પગ નહોતા અડાડતા, પણ ઓલી ફેશન ની ફારકો વહુ ઘર માં ગરી ગઈ ને એ ઘર ને તો ધજાગરે ચડાવ્યું ધજાગરે। એ હવે મુંગી રે મુંગી રે, એ જે દીકરા દિલાની જળ જલાવા ગયા તે તુંય ક્યાં હખણી રહેતી હતી, એ ગીત ગાતી હતી હું પોરી અને શેરી સાકડી, એ દીકરા દિલાની વહુ જાગૃતિના વખાણ કરી કરીને તો ચરકી રહેતી હતી અને ઊંધી પડી જતી હતી, એ બધું ભૂલી ગઈ? એ તમે વેવાઈના વખાણ કરવામાં ક્યાં બાકી રાખ્યું તું, એ વેવાઈને ઘરના ઘર, એ ફરિયામાં નળ, એ રાજસ્થાનમાં ચાર તો આરસ પાણાની ખાઈ, એ બનિયાતની વેવાઈને દીકરીને કાંઈ શીખવાડ્યું નહીં, એ રોટલા કરતા આવડે નહીં, એ ઠોસરા ઉટકતા આવડે નહીં, એ મહણિયાવ તમારે જોવા ક્યાં આખ્યું હે, એ અને ફેશનનો ફારકો એવી કે એની વાત પૂછોમાં, એ ઘડીક આમ પૂછડું કરે ઘડીક આમ પૂછડું કરે, એ બનિયાત ના એક દી તો બકરીની પૂછડી જેવી પૂછડી કરીને આવી, એ મારા દિલીપનો અડધો પગાર એ આ બ્યુટી પાર્લરમાં નાખી દે, બ્યુટી પાર્લરમાં, એ મહણિયાઓ તમને તેદી ભોગાણું નહીં, એ હક પણ કરવા ગયા એ તૈયા જો ખટારા એ ભટકાણા હોત ને તો હારું હતું, એ ઈ હક પણ નો વાજ એવો હતો, એ ભલભલા છેતરાઈ ગયા, એ આ મોટરું વાળા વેવાએ આ ધાણચોકમાં એવી ડમરી ચડાવી ને તે મારા બેટાએ મને તો હંજવી દીધો, પણ મારે આ પણ મારે આ 60 વીઘાની જમીન પાડાના કાંધ જેવી વીરપરની હો અને 6-6 વાળા ઓયડા અને ખેતીમાં કપા શંકર, પણ એની માને આ પરજા બઈ વડ શંકર, એ ભીખુડાનું તો હેમજા હાલો ઈ કાચા વાહે જન્મી ગયો એટલે બે કાંટા ઓસા હે, પણ આ દીકરો દિલીપ એ ઈ તો 9 મહિના ને માથે વીહદી રહ્યો તો અને ભણી ગણી અને નોકરીએ ચડ્યો, એ મારો બેટો રાતના વિડિયા ટિકટોકમાં બનાવતો હોય અને હિહિન હા કરતો હોય ગાંડુડા કાઢતો હોય અને હવારે દી નાળાવા ચડે ને તે તો કાફરનાને ઉઠવું હે અને ઉઠીને પાછો ઓલી ચટાપટાવાળી ચડી પહેરી અને એ શેરીઓમાં આટા મારતો હોય, એ આ સુધરેલ પર જાય તો મારી આબરૂના કારી ધજાગરા બોલાવ્યા ધજાગરા, એ હવે કાઈ વેલી નથી ઉઠતી હો, એ અડધો દી નાળાવા ચડે ત્યાં ઉઠે, એ હવારનો ચા મારે કરવો અને શિરાવામાં 4 રોટલા ધાબેડી જાય એ ઈ મારે કરવા, એ મહણિયાવ તમારે ક્યાં જોવા આખ્યું હે, એ ઘર આખાના ઢેડા કરી કરીને તો મારા શરીરમાંથી લોહી ઉડી ગયું, એમાં મારા હમુ હું ડોરા કાઢે, એ વહુને કહેવાય ને વેલી ઉઠે, એ વહુ એની માની હોરી વેલી ઉઠશે, એ રાત પડે ને જાણી દી ઉઈગો, એ મોબાઈલમાં ચૂથા ચૂથ, એ મોબાઈલમાં તો જાણી શું નીકળે, એ આખી રાત એ અને ઓસામ પૂરું જાગું વહુ કરિયાવરમાં ઓલું સીતરિયા આવે ને એવું તો ડબલું લે એવા ડબલું, એ ગાંડી અને ડબલું નો કહેવાય થઈ, એને ટીવી કહેવાય ટીવી, એમાં ચાપુ દબાવી ને એટલે અલગ મલક ના ચિતરિયા દેખાય, એ ટીવી એ તો આપણા સંસારના ચીથરા નોખા કરી નાખ્યા, એ રાત આખી ટીવા જોવા અને ઓલા આભા ઈજા જેવા ટૂંકા ટૂંકા ફરાક પહેરવા, એ એને આભા ઈજા ના ફરાક નો કહેવાય, એ એને નાઈટ ડ્રેસ કહેવાય નાઈટ ડ્રેસ,
भूल थी चाप ने आंगरी अड़ी गई भाई ओला माताजी ने भूआ ने माताजी आवे ने एवी रीते धन धनाई ले કરમ ફૂટેલા હે કે એવી વહુ જોવાનું મારા ભાઈક માં ક્યાં લખ્યું હે એ જાગુ વહુ ને કઈ કહેવાય નહીં જાગુ વહુ ને જરાક કઈ કહું ને એ ત્યાં તો દીકરો દિલીપ મારા હમુ આવડા આવડા ડોરા ફાડે લે મણિયાવ એ અર્ધા બપોરે ઉઠે અને ઓલા ઘોડાને જેમ જોગણ દે ને એવી રીતે મોઢામાં પ્લાસ્ટિકના ડોયા નાખી એ આખા ફરિયામાં થુઈકા થુઈક એ થુઈકા થુઈક એ ફીણના તો ગોટે ગોટા કરી નાખે અને મણિયાવ એક દી તો હું બી ગઈ હવારમાં ઉઠી તે મેં કીધું લે આ હવારના પોરમાં આ ફરિયામાં બગલા ચરકી ગયા કે શું મારી જાણે ભૂખ એ અહીંયા તો મીઠાના કોગરા કરી કરી બોખ્યું થઈ ગઈ એ કોઈ દી મોઢે ફીણ નો વૈરા અને આ છોકરા ને વહુ થી હવે મોઢે ફીણ આવી ગયા એ બીજું હજુ તો ઠીક એ તમારે આ એક દીકરો પૈણી ગયો ત્યાં બીજો રહ્યો એને તમારે બિયાણનો રાખવો હે એ હવે એના હકપણની કાંઈક માં વેચો તો હારી વાત છે આમનમ ગઈઢો થતો જાય જમીનમાં ગરતો જાય હે એ મારે કાંઈ એને બિયાણનો નથી રાખવો પણ ક્યાંક દીકરીનો બાપ મંડાવો તો જોઈને એ હમણાં કોરોના પછી આ હકપણની બજાર થોડીક આભે ચડી ગઈ હે એ તમે પારકી પંચાયતમાંથી નવરા થાવ તો મારા ભીખાનું હકપણ થાય ને એ ઓસામ પૂરું રહી જતું હતું તે ગામના સરપંચ થયા એ ગામની આઘાપાસી કરવામાં નવરા થતા નથી એમાં મારા ભીખાનું હક પણ થાય ક્યાંથી એ 11 વાગ્યામાં જાઓ એટલી લે 11 વાગ્યામાં અને ઓસીકુ બગલમાં નાખી અને રામ મંદિરે 3:30 વાગ્યા લગી હુતું રહેવું હે એમાં મારા ભીખાનું હક પણ થાય ક્યાંથી એ ક્યાં ગામતરું કરો તો ક્યાં કૈનાનો મેળ આવે બાકી ઘરે બેઠા કોઈ દેવા નહીં આવે હવે એ ભૂલી જાઓ એ તો મને ખબર હે ઘરે બેઠા કોઈ દેવા નહીં આવે પણ આ હમણાં બે કોરા થયા કન્યાનો બાપ થોડુંક ઊંચું જોઈને હાલે હે મારા બેટાને આપણે હકપણની વાત કરીને એ ઘરમાં કાંઈ ફાકારું હોય નહીં આંડલા અડિયું કાઢતા હોય એ લોટ થેલીમાં ટીંગાતો હોય ડબ્બાનો વેત ન હોય આપણે બાયોડેટા જોઈએ એટલે વાંચીને એમ કહીએ તમારે મોરબી ફ્લેટ હે તમારે મોરબી દુકાન હે હવે આ તારો ભાન વગરનો ભીખડો નાનપણમાં નકરો ગરીએ જ રહીમો અને મોટો થઈને ગૌશાળાની ગાયું ચારે હે કઈ કામ ધંધો તો એવો હે નહીં એ આમાં આને દીકરી દીએ કોણ એ આપણે ભીખાનું હક પણ કરવું હે ને એ ભીખુડાનું હક પણ કરવાનું હે હા તો કરી નાખો તો હારું કા હવે આનો કઈ ભરોસો હે ને કઈ હો આવું કઈ વઈ જાય હા ઈ હાચું તમારું એ તમને કહું એ આપણા ભીખાનું હક પણ થતું હોય ને તો મોરબીમાં દુકાન નાખો એ આટલા પૈસા ભેગા કર્યા એ શું કરવા હે હાવ ચીકણા ચીકણા રિયા લે દુકાન નાખું હા એ સેની નાખવી અજામતની નાખવી હાલી નીકળી હો દુકાન નાખો ભાઈ હા નથી ખાતી એ ઘરમાં કઈ ફાકારું હે નહીં ગગો પૈણાવા નીકળી હો તે ગિયાવરાની ઉપર તમે નાખી ક્યાં એ તમને ઊંધા આવરા લખણ નથી ચડી ગયા ને એ શંકર કપાય ઘણો થયો તો અને મગફળીની ગાડીઓ હાથાટ થઈતી આ બધું નાખ્યું ક્યાં એ 3 લાખની ઉપજ આવી હતી
બગડી ગયું તું આગળ પાછળ પણ મારા ભીખા નું હક પણ કરો. એ ધીરી રે ધીરી રે. એ ભીખુડા ના ભાઈ ગુગળ છે ને એ એટલે ઓટોમેટિક ક્યાંકથી કાગળ આવશે. એ આખા મલક ના હક પણ થાય એ લજાઈમાં લ્યો હાથ એની માને ઘોડે ચડશે એને હજન પરમાં હિતાવી. પણ આપણા વીરપરમાં હક પણ કરવા એટલે એની માને લોઢાના ચૈણા ચાવવા બરાબર. એ બેકતન ડાભુરિયા બસ સ્ટેન્ડે બેઠા હોય છે ને એ દીકરીનો બાપ રિક્ષામાંથી ઉતરો નથી કે હું કાનમાં ખુસુર ખુસુર કરે છે મારા બેટા ઈની રિક્ષામાં પાછો ચડાવી દે. એ એના બાપે તો વીરપનમાં પાડાના કાંધ જેવા 150 જુવાનિયા રખડે. મને એમ કે 150 ના લીલ પૈણાવા જોઈશે હો. એ ઈ બધાય તો ભલે રખડે એમાં તારા ભાન વગરના ભીખુડાનો ભાવ કોણ પૂછે. પણ એ આજ આ હવારનો આપણો ભીખો ગયો હે ક્યાં? ભીખુડો થોડો કે નોકરીએ જાય કા લગભગ આયા આશાપુરાના કેમ્પમાં ગયો હશે અને કા પાલનપીરના મેળામાં ગયો હશે એને બધાય મેળા લાગે. મારે તાર માં કરશીઓ ભરતી એટલે કરશીએ જવું છે. તમારે જાત્રા જવું હોય ને તો હકો ને કિશો ભાઈ નામ લખે બસ માં લખાવી દેવાય ને. હવે જાત્રા જ કરવાની છે આપણે. પણ મારા દીકરા જો જાત્રા એ તો જાવ પણ હું વાયલી સીટ માં ન બેવો. મારે મોટા આગર માં સોફો જોઈએ. મોટા આગર ની સીટ માં તો હકાય કિશો ના વાળે કાઢી નાખ્યા. ભાઈ જા મરે મરે તો મારે ઈ બસ માં નથી જાવ. હવે પલોટે જાવ પલોટે જાવ. લા કાબરો ભટ્યો તોડાઈ ને ગમાણ માથે ચડી ગયો. ગમાણ માથે ચડી ગયો એ તે ઈ કાબરો બળતીઓ ગમાણ માથે ચડી ગયો તે તું અહીંયા હું ગુડાણો હતો. એ મારા ભાભી આ ભજીયા કર્યા હતા તે મને કીએ રસીલા કાકી ની ભાઈ કે આંબલી નો કોલ થોડોક ઉતારતા હોજો ચટણી બનાવીએ. તે રસીલા કાકી ને આંબલી ફાવતી નથી
તા કોલ ઉતારીને આવ્યો. હા મારા દીકરા ઓછો ખવાય, આ વાયડી વસ્તુ સમજી ગયો? તમે ખાઈશો ના? પછી આ સ્ટેજ ઉપર ન ચડવા દઈએ. એ મારો ભીખો તો ભીખો એ બિચારો, હાવ ભગવાન ના ઘર નું માણા હે, એ જેમ નિયણી દેખાડો એમ ચડી જાય. મારા દીકરા ભૂલ નથી થતી ને, ચુંદડિયા બ્રાહ્મણ કેતી થઈ. અને મારા લગ્ન માં વિડીયો કેસેટ આલ્બમ ને આ બધા ને હાગમટે કેવું. મારા દીકરા એ તારો વિવો મારે એવો ધામધૂમથી કરવો હોય ને, ત્યાં પરગણામાં કોઈ કીએ થયો ન હોય. એ તું જૈનમો તય જમીન કઈ ભેગી લાવ્યો તય આપણે વેચી નાખવીએ, અને તારો વિવો ધામધૂમથી કરવો હોય. હા આપણે વીરપરવાના અંગૂઠા હારા રહેવા જોઈએ, બસ સેવા સદને જઈને એટલે તરત આવી જાવ. હા વરી કામ કરી કરીને ગહાય જાય ને, અને જમીન ને કઈ બેટકા ભરાય છે. હા નો થાય બસ. એ ધાણ રાખ, ધાણ રાખ, કડવી ધાણ રાખ. હા એ ઈ સુંદરીઓ બ્રાહ્મણ રહ્યો ને, હા ઈ મને કેતો તો. શું કેતો? કે ઓણુકુ જારવી જાવો, એ આ વાંઢાના બાપ માથે થોડોક ભાર હે, ઉસળિયો તારો ઉગે હે હમણાં. હા તે વાંઢાના બાપ માથે થોડોક ભાર હે. હવે તમે જૈન માં તેદુ નો પૂસળિયો તારો ઉગે હે કઈ નથી, આ જ ઉગો ઉછળ્યો તારો ઉગે, બાપ માથે પાર હે, મરી જાવ ને તમારે મારા ભીખાનું હક પણ કરવાની દાનત જ ક્યાં હે? હાલી નીકળા હો. આની બુદ્ધિ હવે તક બમ થઈ ગઈ. તારી જૂની માં હે હરખી રીતે જો, અને ઓળખવાનું બંધ કરી દીધું. આના હિસાબે તો દિવસ ની લાઈટ ચાલુ રાખવી પડે, નકર ભટકાઈ. ભૂખ લઈ ગઈ હે એ મારું માન ને, તો ઓણુકું જારવી જાઓ, ઓણુકું જારવી જા, અને ગણે ના કામ ગણે રોડવશે. હવે ગણે બિચારો એના માં નવરો થતો નથી. ત્યાં સુધી અરગોઠિયા ખાતા ખાતા બાપા સીતારામ ની મઢુલી લગી જવાનું, અને કોઈના લગ્ન માં ટીટોળો નહીં લેવાનો, અને પગમાં ચંપલે નહીં પહેરવાના. એવી માનતા નો લેવાય. અહીંયા વીરપરમાં લીંબુ લટકતા હોય ને, એના છોકરા ના હક પણ નથી દાતા. એમાં તારા ભાન વગર ના ભીખુડા ને દીકરી દે કોણ? એ માતાજી ની દીકરી થાસ તો મારા ભીખા નું હક પણ ઓણી નહીં થાય. થાય છે ધાણ રાખ, થાય છે. એ ગણે ના કામ ગણે રોડવશે, ગણે ના કામ ગણે રોડવશે. દીકરો હા નથી ગાતા, એક જ વાત કરો હો, વહુ લિયાવો, વહુ લિયાવો, વહુ લિયાવો. હવે આ મોબાઈલ માં ડાઉનલોડ થાય છે, હું હમણાં હબ દેરુકા કરી લઉં. કાપડ ના ઓટોમેટિક ક્યાંક મેળ પડશે. શું કે મારા દીકરા નું ઈ હાચું? હવે એ તારો બાપ બે કઈ રહી મારું મન જાણે, અને તું કેસ ગામ વાતું કરે, ગામ વાતું કરે. એ ગામ તો એમ કહે કે આ ઘેલો બાપો બે બાયડી માં ઠેરો નહીં, મારે ત્રીજી કરવી. એ શું આના લીલ પૈણાવા? લે એ લીલ કાઈ નથી પૈણાવા. એ હે ને મને એવું લાગે છે કે આ ભીખુડા નું ઓણ ગોઠવાઈ જશે. તમે ધીરજ રાખો, અને એ કડવી આ આ કાલા આને રાંધ્યું તું. હા એ તી પછી તો કબજિયાત થઈ ગયો. બે રોટલા મઢા ઘડી નાખ, અને બટેકાનું શાક કર, એટલે હું હે ને મને ખાવા સિવાય કાંઈ આને હૂજતું નથી. એવી ભૂખની બારસ થઈ ગયું હે, એની વાત પૂછો માં. હા એમ આ મારો દીકરો વાંઢો રખ, એનું કાંઈ કરો ને. મને ખબર હે એ પિસ્તાલીએ પૂછ્યો, એની પોઝિશન ની બધી મને ખબર હે, પણ એના જોગું ક્યાંક અમે મળવું જોઈએ ને. ધાયણું રાખો,
પણ આને તું રાંધવાનું રેવા દેજે, આને હંજવારી પોતા જ કરાવવાના, કાઈ વાંધો નહીં, રસોઈ નું કામ તારે, ઓકે બરોબર, ઓકે ચાલો આઈ એમ સોરી, ચાલો તૈયારી કરો ત્યાં હું હાલો હાલો બધું હાલો હાલો જાવ ને, હા આ ધૂંધલી ના તાવ માંથી એકાદું બાવું છૂટું પડ્યું હોય તો મોકલજો. ડોશીના પાત્રમાં વિનોદભાઈ ને 500 રૂપિયા, પ્રવીણભાઈ તરફથી, તેમજ કાંતિલાલ તરફથી 500 રૂપિયા, ઉમંગભાઈ તરફથી 500 રૂપિયા, તેવી જ રીતે ડોશીના પાત્રમાં પધારેલ જયંતિભાઈ ને પણ 500 રૂપિયા. હલો ખની રંજા, એ ભીખુડા કેનો પાડો સુઈટો? પાડો નથી સુઈટો, ભમ ગિરનારી. આલે લે, આ ધુંધલી નાથના બાવા માંથી એકાદું બાવું નકરી છૂટું પડી ગયું લાગે, કાંઈ વાંધો નહીં, હું પધાઈરા અને કેલિકોર થી આવો અને કેલિકોરા જાવું હો. સોમનાથ છે આટે હે બચ્ચા, અને દ્વારકા જાને કા હે, સોમનાથ થી આવતા હે ને દ્વારકા જાતા હે, પછી દ્વારકા થી ક્યાંય પાછા આવતા હે કે અહીંયા દરિયામાં હલવાઈ જતા હે? હા ટ્રેન મે પાછા આતા હે, ટ્રેન મે આતા હે. હા થઈ ગયો ને, આ પીરા પોતિયા દરવાજામાં ટીંગાતા હોય છે. પીરા પોતિયા ક્યાં હે બચ્ચા? પીરા પોતિયા ના નથી ખબર, આ પીરા ઈ હે. હવે તે હું હે, કઈ હરિયર કરવું હે? ભજીયા ખાને કહે બચ્ચા? આ લે લે, આ બાવુ ઈ શોખીન ભજીયા ખાવા હે, તે આયા ક્યાં કેબિન હે, ભજીયા ની દુકાન હે. હાલી હું નીકળાવો, કા લખાવો, કાચું સીધું લઈ જઈજો. લખો બચ્ચા, વેસન ચણા કા લોટ. હા તે ચણા ના લોટ ના થાય, કઈ બાજરા ના લોટ ના નો થાય. હાલી હું નીકળાવો, મેથા, મેથા, કોથમી, કોથમી, ઓ ખારા. એ બાપુ ખારા નું રેવા દો, ખારા સે ગોટા બડા બડા હોતા હે. એ ગોટા બડા બડા હોતા હે, પણ ખારા થોડાક જાજા થઈ જતા હે ને તો શેરણિયા થઈ જતા હે. ઓ શેરણિયા કે હે બચ્ચા? લે તમકો શેરણિયા નહીં માલુમ? શેરણિયા નહીં માલુમ બચ્ચા? એ શેરણિયા થાતા હે તો ઊભી ટાટણિયે થાતા હે. એ ઊભી ટાટણિયે કે હે બચ્ચા? લે તમકો ઊભી ટાટણિયે નહીં માલુમ? માલુમ. એ ઊભી ટાટણિયે થાતા હે ના તો હેઠે બેને કા વેત નહીં આવતા હે. એ કે હેઠે બેને કા? હા ઓ એ પોતિયા કા પલર કલર હે ના, ઓ ફરી જાતા હે. ઓ ફરી જાતા હે, ઓ ક્યાં હે કલર? એટલે ખારા રેવા દિયો, બીજું કઈ? બીજું કઈ નહીં, થોડા સે હિંગ દે દે ને બચ્ચા. હિંગ નહીં હારી, હિંગ માં રિંગટોન વગડતા હે. રિંગટોન ક્યાં હે બચ્ચા? રિંગટોન નું રેવા દિયો. તે બીજું કઈ? તમે આ કાચું સીધું કાલ આવી લઈ જઈજો, બાકી હાથ બાત જો હો, મારા ભીખુડા નું હક પણ કરવાનું હે. દેખલેગો બચ્ચા, જોઈ લ્યો. હા તો ભલે ને મને નડે હે ને, એમાં તમારા બાપા નું શું જાય હે? બોલો સીધે યોગી સિદ્ધનાથ નો જય. ધૂંધણ સરખા મને ગુરુજી મળ્યા છે.
જગતના લોક રે મારા કેવાલ થાળા રે એ હું રાડાતનો છું બાળ રે મારા ઘર મેલ ફાળો બે અરે દર્પણ થયા હાથે ધરી સમસેર શક્તિ રૂપે નિહાળતા છે ઠીક કે ના ઠીક વો તો પરિણામ ને સંભાળતા પરિણામ નો વિચાર જો માનવી કરશે તો એક દિવસ આ જગત અંધકારમય બની જશે. શું કહો છો ગુરુદેવ? સત્ય કહું છું. ઉત્પત્તિ પોષણ અને સહારના ત્રિદેવ પોત પોતાના કાર્યમાં મશગુલ છે. ઉત્પત્તિના દેવ બ્રહ્મા, પોષણ હાર વિષ્ણુ અને સહારક રુદ્ર, ધર્મ કર્મ માનવીના. એટલે આ જગત ગુરુદેવ કાવા દાવાથી ભરેલું છે. એક હસે છે, બીજો રડે છે, એક રોગી બીજો ભોગી અને ત્રીજો જોગી. જોગીના જોગ, જોગીના જોગ એ જગત ઉધાર માટે જ છે ગુરુદેવ. પણ આ જગત ઈચ્છે છે પ્રલય, જગતને જોઈએ છે ભોગ વિલાસ. આજનો માનવી સર્જન હારને ભૂલો, પોષણ હારને ભૂલો, ભગવાન રૌદ્રને ભૂલો અને આખર મોહ માયાના કિચડમાં ડૂબો. પરંતુ ગુરુદેવ એ ડૂબતાને બચાવવા એમાં જ સિદ્ધોની સિદ્ધતા છે ગુરુદેવ. પણ કઈ કાળનો વિકૃત પંજો સિદ્ધોની સિદ્ધતાને ભરખવા માંગે છે. સિદ્ધનાથ એ ભયંકર કળિયુગ સામે કમર કસો,
મારા આશ્રમમાં આવતા દીનહીનના દુખને ટાળો. સર્વે શિષ્યોને મારી આજ્ઞા છે કે ભૂખે ચડવડતા માનવીની ભૂખ ટાળવા આશ્રમમાં અન્નક્ષેત્રની સ્થાપના કરો. પરંતુ ગુરુદેવ, આ ધરતી પર અન્નક્ષેત્ર નહીં ટકી શકે. શા માટે નહીં ટકી શકે? એની પ્રજા કંજુસાયને વધુ મહત્વ આપે છે. કંજુસાયને મહત્વ, એનું જ નામ કડિકાળ. ગુરુદેવ, કહી રાજ્યમાં લક્ષ્મીથી ખજાના ભરપૂર છે, છતાંય ડગલે ને પગલે માયાના રંગ ઘેરાય છે. પ્રજાનો પાલનહાર ગૌ બ્રાહ્મણ પ્રતિપાર કહેવાય છે, છતાં સાધુ સંત અને ભિક્ષુકનો કાળ. એનું જ નામ કડિકાર. ગુરુદેવ, રાજ્યમાં લક્ષ્મીથી ખજાના ભરપૂર છે, છતાંય ડગલે ને પગલે માયાના રંગ ઘેરાય. એટલે એમ જ ને કે રાજ જેઠવો માયા સિવાય કોઈને નમતો નથી, એમ જ ને? માયાની અવગણના કરે, માયાની અવગણના કરે એવો નરા જગતમાં જન્મો નથી. ગુરુદેવ, તો હું એ માયાને હરાવીશ અને રાજાને ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ બનાવીશ. શું માયા સામે ઓળ બાંધશો? સિદ્ધોની સિદ્ધતા માયા સામે ઓળ બાંધવામાં છે. હું અત્યારથી જ અસિદ્ધ ટેકરી ઉપર ડુંગરેશ્વર મહાદેવના સાનિધ્યમાં તપમાં બેસું છું. સાવધાન સિદ્ધનાથ, કોઈ પણ ભૂખ્યો જીવ આશ્રમમાંથી નિરાશ ન જવો જોઈએ. ગુરુ આજ્ઞા માથે ચડાવ છો ગુરુદેવ. તો લે સિદ્ધનાથ આ ભેરવ જોરી, નગર માંથી ભિક્ષા માગી લાવી આશ્રમમાં અન્ન ક્ષેત્રનો આરંભ કરો. આદેશ ગુરુજી, આદેશ. હે વિનય વિવેક થી વર્તન કરીએ, હે વિનય વિવેક થી વર્તન કરીએ. શત્રુને પહેલા મારો અસત્યનો ત્યાગ કરી તમે સત્ય વસ્તુ. અસત્યનો ત્યાગ કરી સત્ય વસ્તુ રુદે ધરો. આદેશ ગુરુજી, આદેશ. કર્મ ધર્મ ના ભેદ ને જાણો, કર્મ ધર્મ ના ભેદ ને જાણો. સમતા સમરુધિ રાખો, કામ ક્રોધ ને વશમાં રાખી સત્ય વસ્તુ રુધિએ ધરો. સમરુદિએ રાખો, કામ ક્રોધ ને વશમાં રાખી સત્ય વસ્તુ રુદિએ ધરો. વિનય વર્તન કરીએ, શું શત્રુને પહેલા મારો અસત્યનો ભલા ત્યાગ કરી તમે સત્ય વસ્તુ રુદિએ ધરો. પણ સત્ય વચન અને નમ્રતા અને પર સ્ત્રીમાં સમાન એ એટલું અહીં ધરીએ એવું કહે ઢૂંઢડીનાથ. બેટા આ ભેરો જોડીનગર માં ફેરવી આશ્રમ માં અન્ન ક્ષેત્ર નો આરંભ કરો. ઘણી જ ખુશી થી ગુરુદેવ આપની આજ્ઞા નું પાલન કરીશ. કે જ્યાં સુધી આ દેહમાં પ્રાણ હશે ત્યાં સુધી આશ્રમમાં અન્નક્ષેત્રની સરવાણી ચાલુ રાખો. હલો ખની રંજન, હલો ખની રંજન, હલો ખની રંજન, હલો. કોણ બોલ્યું? કોણ બોલ્યું? મારા રાજ્યમાં લગ્ન ઉચ્ચાર. એમાં ખોટું શું બોલ્યા રાજન? પ્રે પાટણની સમૃદ્ધિની સાથે સિદ્ધની સિદ્ધતા પણ જોઈએ. હરગીજ નહીં, મારા રાજ્યમાં સિદ્ધને સ્થાન ન હોય. સાધુ બાવા ને ભિખારીઓને મારી નજર સામેથી દૂર કરો. પ્રજાપતિ, ઉકાળી નાખો સાધુઓના આશ્રમને. વિચાર કરો જેઠવા રાજ, કે સાધુ સંતોને છંછેડવાનું પરિણામ સારું નહીં આવે. તમે મારી પ્રજા છો,
મારા રાજ્યનો કુંભાર પણ સમૃદ્ધિવાન છે. એ સમૃદ્ધિ ઝાંખી થઈ જશે મહારાજ. તું બે બદામનો કુંભાર જેઠવા રાજને ઉપદેશ આપે છે. અરે રાજ આજ્ઞાને મસ્કરી સમજે છે. આપનું વર્તન સન્માન કરતા મસ્કરીને વધુ લાયક છે. હલકી જાતના કુંભાર સબૂર કરો મહારાજ કે આજ કુંભારથી લક્ષ્મીથી આપનો આ મહલય બંધાયો છે. આજ કુંભારની રિયાસત આપને સમૃદ્ધિવાન કહાવે છે. હું રાજા છું, પ્રજાની દોલત રાજાની કહેવાય છે. મારો વિજય એ તમારો વિજય છે. અગર જો રાજાના વિજયમાં અમારો વિજય સમાયો હોત તો આજ પ્રજા ઉપર આટલા જુલ્મ ન થતા હોત. હું જુલ્મ જ નથી કરતો, મારું સમજીને જ આનંદ માનું છું. તમારે મન આનંદ અને અમારે આક્રંદ, તમારે મન ભોગવિલાસ અને અમ પ્રજાનો સર્વનાશ. પણ યાદ રાખજો મહારાજ, આપ સ્વામી છો, પ્રજાની માલ મિલકત જુલ્મથી ખૂંચવી લેવાનો આપને કોઈ જ અધિકાર નથી. કે અધિકાર નથી આપને લૂંટવા પ્રજાતણી સંપત્તિ. નિશાસા લાગશે પ્રજાતણ ત્યારે નિર્માલ્ય થશે સંતતિ. મારી સામે અધિકાર યાદ રાખજે, તારા ઘરબાર લૂંટાઈ જશે. અરે તું જે ઉતા ડટાઈ જશે. ત્યારે અમારો રાજા સાક્ષાત યમરાજ કહેવાશે. કોણ છે તું જેના ઘરની સમૃદ્ધિ લૂંટી તમારા ભવ્ય રાજમહેલ બંધાણો? એ પ્રજાપતિની ઘરવાળી જેઠવા રાજ, આજ પ્રજા પાલક થવાને બદલે તમે પ્રજા ભક્ષક બની રહ્યા છો. અમારા ઉપર આવો જુલ્મ કરવા કરતા અમને કહો તો અમે ગામ છોડીને ચાલ્યા જઈએ. જેનાથી મારો ઉગ્ર તાપ ન જીરવાતો હોય તે રાજ છોડીને જઈ શકે છે. તો પછી રાજ કોના ઉપર કરશો? સિંહાસને બેસીને હુકમ કોને સંભળાવશો? વિલાસ તમારા પોષવા ધનમાલ ક્યાંથી લાવશો? હા થશે નગર વેરાન પછી સત્તા પણ ચાલી જશે. પ્રજા જાતા રાજ્યના હાલ બેહાલ થઈ જશે. એટલે જ કહું છું રાજન કે સમજો વિલાસી ભૂપ હજુ પણ સત્યના માર્ગે પરવરો. જેના થકી છો ઉજળા એને નિર્મૂળ ના કરો. અરે અમુક કમ નસીબો ચાલ્યા જવાથી મારી રાજ સત્તા નબળી નહીં પડે. અરે ભાન ભૂલો છો ભૂપાળ, તમારા નિર્દય રાજતંત્ર થી ત્રાસેલા એક બે કે ત્રણ નહીં પરંતુ આ હજારો અને લાખો છે. તેમાં એકનો વધારો. સ્વામી મારી રાજ સત્તાની આડે આવનાના આજાલ થશે. મારા રાજ્યમાં કોઈ કંગાળ ન જોઈએ. અરે મારા રાજ્યમાં કોઈ ભિક્ષુક ન જોઈએ. અરે મારા રાજ્યમાં આવા ઉપદેશક ન જોઈએ. મારું પ્રે પાટણ સમૃદ્ધિનું નગર હોવું જોઈએ. સમૃદ્ધિ સમૃદ્ધિ ને સમૃદ્ધિ. અમારી સમૃદ્ધિ વેરાન બની આજ પ્રજા રક્ષક પ્રજા ભક્ષક બન્યો. ન્યાય કરનાર રાજ્યો અન્યાય કરે તો પછી ન્યાય કોની પાસે માંગવો? સ્વામી માં માં આપણું ઘર રાજાના માણસો લૂંટે છે. જ્યાં જિંદગી લૂંટાણી હોય બેટા ત્યાં ઘર બહાર લૂંટાય એમાં શું નવાય? માં મારા બાપુ આપ કેમ સૂતા છે? એ ભર નિંદ્રામાં સૂતા છે બેટા. હવે એમની આ નિંદ્રા ક્યારેય નહીં ઉડે. કોઈ આશા તણ દીપક બુજ્યો અને જીવન ગુણ ધાણી થયું તો ધવચ રહ્યો સંસાર મારો અને રખડાવ્યા મુજ બાળને તોય સડગી રહ્યો સંસાર મારો અને બુજાયો ઈ ધૂળ મહી કોઈ દેવ દેવી તો કોઈ દેવ દેવી ઉપરે ભાગવા માંડો યોગી. હે બેલામ સાહેબ કાનોરી એ નથી યોગ સિદ્ધિ ની જરૂરી
રામ સાહેબ કાનોરી એ મે નામ સાહેબ કાનોરી મારે નથી યોગ સિદ્ધિ ની જરૂરી દિલ દીદાર કરી લવ દિલ માઈ જા બાજે અનહદ તુરી દિલ દીદાર કરી લવ દિલ માઈ જા બાજે અનહદ તુરી અરે અમર નગર પર આસન મેરા રાત દી જુરી જુરી મે નામ સાહેબ કાનોરી એ નથી યોગ સિદ્ધિ ની જરૂરી મે નામ સાહેબ કાનોરી સિદ્ધ જેવો શિષ્ય ત્યાં જીવંત યોગી સર્વદામાં સિદ્ધનાથ
સિદ્ધરાજ ચિત્તોડના રાજાનો લાડક વાયો રાજકુમાર ગુરુ ધુંધળીનાથનો શિષ્ય એટલે કે પ્રેહ પાટણની ધરા ગુરુ ધુંધળીનાથને ગમી અને પ્રેહ પાટણના ડુંગરને ધુંધળીનાથે તપોભૂમિ બનાવી છે મયા એને કહો કે ઈશ્વરની આરાધના માટે કોઈ પુણ્યશાળી ધરતી પસંદ કરે આ તો પાપે ખદબદતી ધરા અહીં ભીક ઈશ્વરનો કોઈ વાસ નથી અહીં તો લક્ષ્મીના સન્માન અહીં વૈરાગ્યને કોઈ સ્થાન નથી અહીં તો ભોગને વિલાસના માન છતાં પણ મારો ધર્મ અહીં અધર્મ કહેવાય છે અમારું કર્મ અહીં કુકર્મમાં સમાન નહીં નહીં મયા કે લાખ વાતો માનવીની એક અમારી પાસ છે અધર્મ ટાળી ધર્મ થાપો હૃદયમાં વિશ્વાસ છે જ્યાં નિરંજનના નામનો ઉચ્ચાર મારી પાસ છે સતા અહીં છે પાપની સામે સિદ્ધ ધુંધળી નાથ છે અરે સિદ્ધનાથની હાસી થશે તો પ્રેહ પાટણની સલામતી પણ નહીં રહે સિદ્ધનાથ ધીરજ ધર્મા કે શ્રેય કરવા સર્વનું પ્રભુ બા સાક્ષાત છે કોશી રહ્યા છે સકળ સૃષ્ટિ એ જગતનો તાત છે એથી ઈશ્વર સર્વની લઈ રહ્યા સંભાળ છે માનવ જીવનને પશુ પંખી વો તો નિરંજનના બાળ જોઈ લે સિદ્ધ આ છે તારા નિરંજનની દયા કોઈ દિવસ કોઈનું બુરું કર્યું નથી કોઈ સાધુઓના અપમાન કર્યા નથી છતાંય છતાંય આજ તારા નિરંજન એમને મોતને બિચારે સુંડાવ્યા છે જૂઠું સાવ જૂઠું માં કે માનવી માનવીને મોતને બિછાને સુવાડે એમાં મારો નિરંજન નિમિત્ત કદી ન બને એટલે એ જીવે છે એનો આત્મા બ્રહ્માંડમાં છે માં મને હવે શ્રદ્ધા નથી મને સંપૂર્ણ શ્રદ્ધા છે કે પલટાય છે ક્રમ સૃષ્ટિનો આત્મા તણી શ્રદ્ધા પછી પ્રભુ પણ ચરણે નમે સન્યાસ સાચો માનવો અચળ શ્રદ્ધા મનોબળ પડે એ જ યોગી માનવો તો પછી મારું સૌભાગ્ય અવિચળ છે પ્રેહ પાટણની ધરા સુધી અવિચળ છે અલોખ નિરંજન અલોખ નિરંજન સતાય મારું સૌભાગ્ય જીવે છે સો પ્રજાપતિ જીવે છે જય ગુરુ ધુંધળીનાથ કોણ યોગી મારા રાજ્યમાં યોગી ડોંગી પાખંડી ચાહે સદા દાસત્વ ને સમજે નહીં આવા ભોગીઓ યોગીઓના યોગ ને વિષય ભોગીઓ એ તો ગુલામ થઈ સેવા કરે સન્યાસી સાચા જગતમાં નાથ થઈ ફરતા ફરે ગુરુદેવ આપના ઉપદેશને મારા હૃદયમાં સંગ્રહીને રાખીશ ગુરુદેવ આ જગતનો માનવી તમારામાં નિરંજન નિરાકારનો વાસ જુએ છે કે સકળ સૃષ્ટિ પૂજશે જો સુધશે તમે આત્મા વંદન કરી ચરણ ધોશે માનશે પરમાત્મા કહેતા નિરંજન સર્વના અંતર મહી પ્યાસ છો ભજતા મને જે પ્રેમથી એનો સદા ઉદાસ છું જાઓ જેઠવારાજ આ બાવો ધુંધળીનાથ આજ તમને જીવતદાન આપે છે અત્યારે તો જાઉં છું પરંતુ સમય આવ્યે મારી રાજ સત્તાના સ્વાદ ચખાડીને જંપી સાંભળ્યું ગુરુદેવ સાંભળ્યું ગુરુદેવ જેઠવારાજ શિક્ષાને જ યોગ્ય છે સિદ્ધનાથ જેઠવારાજને પાપના પોટલા બાંધી લેવા દે એના પાપનો ભાર વધશે એટલે આપો આપ એના જ ભાર નીચે દબાઈ જશે યોગીઓનો સાચો ધર્મ છે દીનહીનના આંસુ લૂછવા આપણા આશ્રમમાં આવતા અભ્યાગતનું જતન કરો બેટા અને સાધુ સંતોનો સ્વભાવ કેવો હોય સાધુની ઓળખ શું હોય સાંભળ બેટા એ હરિ રસ એ પીવે બીજાને પાય હાચા સાધુ એ મોળ ખાય હે સાચા સાધુ એ મોળ ખાય ગુરુજી આજે એ હરિ રસ પીવે બીજાને પાય હાચા
સાધુ એમાં ઓળખાય હે હાચા સાધુ એમાં ઓળખાય એ સાગર જેવા ડલડા જેના કદીએ નવ છલકાય એ કદીએ નવ સાધુ સોના જેવા શુદ્ધ છતાય સોના જેવા શુદ્ધ છતાય અગ્નિમાઓ માય હે જી અગ્નિમાઓ માય કસોટી ટાણે ઓછન ઉતરે કસોટી ટાણે ઓછન ઉતરે ચોટ જ ના કહેવાય હાચા સાધુ એમાં ઓળખાય હાચા સાધુ એમાં ઓળખાય બેટા આપણા ધર્મને યાદ રાખજે બેટા અને ક્યારે પણ આપણા આશ્રમમાં આ અન્નક્ષેત્રની શ્રવાણી બંધ ન થવી જોઈએ આ મારો તને આદેશ છે આદેશ ગુરુજી આદેશ અલખ નિરંજન અલખ નિરંજન અલખ